મળતી વખતે માણસની આરોગ્ય કહેવાય, મળતી વખતે માણસને આરોગ્ય કહેવાય. પીડા હોય સામાન્યથી, બહારની પરિસ્થિતિ ગમે તેટલી સારી હોય, પરંતુ જો મનની સ્વસ્થતા ન હોય તો શું દશા થાય? આ મળતી વખતે શરીર છોડવું છે ત્યારે પીડા પ્રાય કરીને હોય, કોઈ બહુ પુણ્યશાળી હોય તો ન પણ હોય, પણ મોટે ભાગે હોય. એ પીડા વખતે મનની સ્વસ્થતા હોય તો શું? મનની સ્વસ્થતા હોય તો સદગતિ મળે, મનની અસ્વસ્થતા હોય તો દુર્ગતિ. એટલે પીડાના આધાર ઉપર દુર્ગતિ સ્વસ્થ સદગતિ છે, કે સ્વસ્થતાના આધાર ઉપર દુર્ગતિ સ્વસ્થ સદગતિ છે? વાત આટલી છે કે આપણે સાધના કોના આધાર ઉપર? સંયોગના આધાર ઉપર, શરીરના આધાર ઉપર કે મનની સ્વસ્થતાના આધાર ઉપર? કોના આધાર ઉપર? સંયોગના આધાર ઉપર જે કામ કરે છે, સંયોગ કથળે એટલે કામ મૂકી દે. આરોગ્યના આધાર ઉપર કામ કરે છે, એ આરોગ્ય કથળે એટલે બધું ઊંચું મૂકી દે. માણસ માથો પડે એટલે બધું છોડી દે, પછી અપક્ષ બી ખાવા પાડે, માણે રાત્રે બી ખાવા પડે. અને માણસની સ્વસ્થતા હોય, પક્કડ હોય, પ્રસન્નતા હોય તો શું? ગણે ક્યાં મળેગી? એટલે ધર્મ કોને આધીન? સંયોગોને આધીન, અનુકૂળતાને આધીન, કે મનની પક્કડ સ્વસ્થતાને આધીન? સ્વસ્થતા કોને આધીન? મનની સ્વસ્થતા કોને આધીન? ઈચ્છાની તીવ્રતા. જેની ઈચ્છા તીવ્ર છે એ કે હું મળીને પણ ધર્મ કરું, એવા આત્માઓ મનની સ્વસ્થતા જાણી શકે. શું સુખે દુઃખે બધી રીતે જીવનમાં ધર્મ વણવો જોઈએ. તમને રાત્રે ચોવિયાર કરતા હોય, દિવ્યાર કરવા માંડો કેમ કરો છો? ઉનાળામાં ચોવિયાર કરો કે દિવ્યાર કરો? પક્કડ હોય ચોવિયાર કરે, પક્કડ ન હોય દિવ્યાર કરે. તો એ વિચાર ન કરે દિવ્યાર કરનાર કે સાધુ મહારાજ શું કરતા હશે, સાધુ મહારાજને રાત્રે તરસ લાગે કે ન લાગે, સાધુ મહારાજને ભૂખ લાગે કે ન લાગે. જેને જિંદગી સુધીના પછાણ કરવા છે એ મનની પક્કડતા વિના થઈ શકે નહીં. જેને જિંદગી સુધી કોઈ પણ ધર્મ કરવો હોય તો થઈ શકે કે ન થઈ શકે? અમે પચકાણ કાણા કરીએ, જિંદગીના કરીએ ને, કેમ કરીએ? મનની જો ઈચ્છા ન હોય, તીવ્રતા ન હોય તો એ જિંદગી સુધીના પચકાણ થાય કેવી? એટલે ધર્મ કરનારે મન મક્કમ કર્યા વગર ચાલે નહીં. કોઈ પણ ગુણ કેળવવા હોય એ ગુણનું સ્વરૂપ મજબૂત બનાવવું હોય તો મન મક્કમ જોઈએ. ઉપવાસ કરવો હોય, શિયાળામાં ઉપવાસ સારો થાય કે ઉનાળામાં? ઉનાળામાં ગરમી હોય, સવારથી ગરમી લાગે, સવારથી તરસ લાગે, આખો દાડો પાણી પીવા છતાં ભૂખ અને તરસ સહન કરવી પડે. હવે જો મન મક્કમ ન હોય તો શું? એટલે ધર્મ કરવા માટેની ભૂમિકા શું? સહન કરવું હોય કે સાહજિક કરવું હોય? સાહજિક થાય એ ધર્મ મોટો, કે સહન કરીને થાય એ ધર્મ મોટો? ધર્મ મોટો કયો? સહન કરીને થાય. પુણ્ય હોય તો સાહજિક થાય, પુણ્ય ન હોય તો સહન કરીને થાય.
પણ સહન કરીને જે ધર્મ કરે એને ભગવાન ધર્મમાં સાચી ધર્મ થાય. જે ધર્મ આ મોહમાં સહન કરીને કરીએ એ ધર્મ ભગવાન ધર્મમાં સાચી થાય. આ ભાવમાં મહેનત કરીને ગાથા કોખીએ, મહિને એક ગાથા આવડે છતાં રોજ 3 કલાક કોખે, એને ધારણા શક્તિ મળે, એને યાદ શક્તિ મળે. જે સમજવાની મહેનત કરે એને ભવાંતરની અંદર સારી રીતે બધું સૂક્ષ્મ રીતે સમજી શકે એવી બુદ્ધિ મળે. એટલે પ્રારંભ અવસ્થામાં સહન કરીને જે કરે છે એને ભવાંતરમાં બધા ક્ષયો સાજી ખુલે છે. ના યશ નો જય ઘોષ જગત માં ગાજે દશે દિશામાં, જય ઘોષ સુરીજી અમારા, જય ઘોષ ગુરુજી અમારા.